રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ દ્વારા અમીરગઢ તાલુકાની ઉપલા બંધ આશ્રમ શાળામાં બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા. અમીરગઢ તાલુકાની ઉપલાબંધ આશ્રમ શાળામાં કુલ 450 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે ઉપલાબંધ આશ્રમ શાળામાં દાતા પંકજસિંહ ઠાકોર દ્વારા બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અમીરગઢ ભાજપ યુવા પ્રમુખ તથા ભૂપેશભાઈ ગુપ્તા, જીગરભાઈ સોની અને રાહુલભાઈ કોટિયા વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. આ અમારા આદિવાસી શાળામાં આજના ઉપસ્થિત રાષ્ટ્રીય ચેતના ટ્રસ્ટ સેવા સેવા દ્વારા અમને ચંપલ આપવામાં આવ્યા છે, એ જોઈને મને ખૂબ ખુશી થઈ. અમે ભોખરામાંથી ચંપલ વગર ચાલીને અમે શાળામાં ભણવા આવતા હતા, એટલે અમને ચંપલ આપવામાં આવ્યા છે. તેથી હું આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વ ભાઈઓને જય માતાજી, જય શ્રી મહાકાલ. આજે જે પણ અહીંયા કાર્યક્રમ ગોઠવેલું છે, આ જે બાળકો છે એમને પગમાં ચંપલ નથી, મારા ભાઈ અહીંયા આવ્યા હતા પહેલાં, આ લોકો અહીંયા પ્રોગ્રામમાં જોયું, લાસ્ટ ટાઈમ એમને પ્રોગ્રામ ગોઠવ્યો હતો અહીંયા, તો આ લોકોએ જોયું કે આ લોકોના પગમાં ચપ્પલ નથી, એટલે આ લોકોની ઈચ્છા થઈ કે આ લોકોને અમે ચપ્પલ સ્લીપરનું આયોજન રાખીએ. એ ઉપલક્ષમાં અમે આજે આયોજન રાખ્યું છે સ્લીપરનું, અને એનું વિતરણ આજે કર્યું છે. 350 બાળકોના આસપાસ બાળક હતા. વિનોદ સિંહ દરબાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમીરગઢ.